ધુમ્રાક્ષ ને ચપટી માં ચોળવા માટે, રક્ત બીજ ને રોળવા માટે, ચંડ અને મુંડ નું ચૂર્ણ કરવા માટે ડગલા માંડ્યા. આ તેથી સૈન લઈને નહોતી ગઈ ડોસી, એકલા ડગલા માંડ્યા ભાઈ. પણ ત્યાં ગજન ધીજ ડગ ગજ્યા, નત હર હર ઘર નિર્બલ ગો લચાક કચાલ ગજ્યા, વિતલ હલ ગજ્યા, તલાતલ ગિરિગન ખલબલ ભજે, તુંડ ચાલ ગજે, વ્યોમ તાલ ગઢલ સુબ ડલ ગજે, ગોવાય ગાન ચાલ તથી હલબલ કલ મલત ચરાચર કોપ સાયમ ભટ્ટ તટ મન મોદ તત ચંડી સુકોપ કર ગસુર સર ધૌમ નિકાર કર ખડક દરંગ વકીત ગન ગસુર ચકી થર થર ચરાચર થંભ બોંબી ભાઈ થકિત લોલ જર સાજર લર થર વાત કરત ના વહન થંભ ગઈ સકન તટ નિચલ વિભુત વ્રંત ભાઈ વિકલ મેરુ ગીર ભયે સુખલ બલ બ્રહ્માંડ હંડ હલબલ વિપુલ અને ઝુંડ ઝુંડ નર ફેલ જાત જામુંડ રક્ત ભય મુંડ શિર અને કરણ ખંડ ગસી તૌલી કર કડડ દાંત કડકડત ખપરંગન હડરન કડરત જડ ધરગન જડ પડર ગડર ભયંકાર અંગડરત લચક સ્થિરા લડ થડર ગડર ધક ધક નિતંગાલત કંદ ગડવાડત હલત ધડડ પદ હુસકત હસ મસક તબક નારદ ગસત દરની રસાતલ જાત જાસ ઈ ચા મૌંડ મચક પદ મૌંડ સૈર ગાન કડડ ગાવ કિય દંત કાસ કામબાઈએ જામનગરના રાજાને કીધું તું કાય સાંભળી લે, જે દિવસે જાંબુડા સાઈડની બારી ઉઘાડી અને આ સામે આંગળી લાંબી કરી તેથી હળગાવી ન દઉં તો હું કામ ન કહેવું ભલા માણસ. અને તેની દુહો કહેવાય જૂનો રાફને છેડીએ એમાં જાગે કોક ઝડાગ, ઓલી જાગી જાડે જા સરે કામબાઈ કાળો નાગ, બાકી જૂનો રાફ ન છેડીએ એમાં જાગે કોક ઝડાગ, ઓલી જાગી જડે જા સરે કામબાઈ કાળો નાગ. અને એટલા માટે માંડલિક ને માએ કીધું તો ગાય માંડલિક કાફાર કે મન ખોટ મહી પદ મેલ મા જાનમ ધરા પર ગાવિયો રજવડ ધણી નહીં વીત રાજા સામ લશ્કર લાવિયો નવઘણ જે દિવસે રાહલ ને છોડાવવા માટે ગયો, શું આપણી જગદંબાઓની તાકાત છે? હાથ જ વરાની દીકરી એ કુરડીઓમાં ભાતા બનાવી રમે છે. મારા મારા ગુરુ છે લાખાભાઈ, હા એમની પાસે મને બહુ શીખવાનું મળ્યું છે. આ સફારી ન્યાથી આવ્યો છે. લાખાભાઈ રિવોલ્વર રાખે, હું રિવોલ્વર રાખતો થઈ ગયો. એ સફારી પહેરે જ મને એમ થયું. અને એમણે મને બહુ સરસ વાત કરેલી, મને કે 400 વર્ષ પહેલા મને કે ભગત બાપુએ કોઈ દી કાળી કામળી રાખી, મેં કીધું ના હાલ ફોટો નથી જોયો આપણે. મને કે પછી મહેરુભા બાપુએ, મેં કીધું ના એ ફોટામાં આપણે ને જોયું એમ ઉઘડવીએ, મેં કીધું ના એ નહીં. તો મને કે કાળી કામળીઓ શું કામ રાખતા હશે એ, અને લાંબા જબ્બા માપ બારીના પહેરી નીકળી પડે ખબર નહીં, આપણે ચારણો આવા જબ્બા જ ન પહેરતા. હા પછી આપણે નક્કી કર્યું કે આપણે સફારી પહેરો ભાઈ, આ રહેવા દઈએ. કારણ કે ચારણમાં ત્રણ તત્વની સાથે ચારણ જીવે છે, એકલો ચારણ સાત્વિકતા સાથે ન જીવી શકે, અસંભવ અશક્ય. કોઈ ચારણ જો એમ દાવો કરતો હોય કે હું પૂર્ણ સાત્વિક છું, ખોટી વાત. એનામાં રજસ તત્વ ઉમેરાયેલું હોય જ, કારણ કે એનો ચાળો ન કરાય. ચાળો કરો એટલે તરત રજસ પ્રગટ થાય. રે નહીં રાઘવમાં જેમ ભલકું ભાથામાં, એમ મારે માથામાં સમય આવે ચારણો, બાકી રે નહીં રાઘવને જેમ ભલકું ભાથામાં. એટલે રજસ પણ એનામાં હોય, તમસ પણ એનામાં હોય. હા એ ત્રણેય તત્વોની હારે ચારણ જીવે. મારામાં થોડું તમસ હતું, વયું ગયું 2 વર્ષથી. આ પણ
જે ભગવતીની મારે વાત કરવી છે. શું જોગમાયાઓની તાકાત. નવઘણ નીકળ્યો કિરપાણ મરદાં કસી કામર બદન બીડી બગતરા ભૂજદંડ ભાંગઈ પ્રચંડ ભાલના તીર બરસી તોમરા હેમરા નવ લાખ હુકલે ખંત થી હરી ખોલવા નરપતિ સજિયા સૈણ નવઘણ ધરા સન ધમરોલુવા કિરપાણ મરદાં કસી કામર બદન બીડી બગતરા ભૂજદંડ ભાંગઈ પ્રચંડ ભાલા અને તીર બરસી તોમરા હાથ આઠ વર્ષની દીકરીઓ કુરડીઓમાં ભાતા બનાવી રમે ને આમ ફોજ ને નીકળેલી જોઈ. એમાં એક દીકરીએ દોઢ દીધી ભાઈ. મિત્રો આ તો વરુડીની વાત થઈ, પણ મને ગીરના એક ચારણે વાત કરેલી કે અમારે ત્યાં એક આય હતા. એ પોતાના શરીર પર દુર્મામાં કંતાન વીંટી રાખતા અને એ જમતા નહીં ક્યારેય. એટલે કોઈ પૂછે કે આય કેમ આપ જમતા નથી, એકદમ પૂર્ણ સુફી સંતની અવસ્થામાં પૂર્ણ જોનારે પાગલ લાગે. ત્યારે એ કહેતા કે હાડા ત્રણ પાડામાં કોઈ ચારણના ઘરે જે દી હૂતક ન હોય તે દિવસે હું મારી ગાય ધોઈને દૂધ પી લઉં છું, એ પહેલા હું નથી પીતી. સાહેબ માં આનું નામ કહેવાય. હા, વર્ષ બે વર્ષમાં એક વાર કોક દિવસ એ પીતા દૂધ. એ મને ગામનું નામે એમણે નેહનું નામે મને એમણે આપેલું લીલા પાણીનો નેહ. હા, લીલા પાણીના નેહમાં હતા. હા, શું જોગમાં આવું હોય છે.